તો મહીસાગર જિલ્લામાં જળાશયોમાં પાણીની આવક થઈ ભાદર અને કડાણા ડેમમાં પાણીની આવક થઈ છે. ડેમમાં પાણીની આવક 1 લાખ ક્યુસેક કરવામાં આવી. ભાદર ડેમમાંથી પાણી છોડાતા ભાદર નદીમાં પૂર આવ્યું. ખાનપુર, વીરપુર, કડાણા અને લુણાવાડામાં વરસાદ વરસી રહ્યો છે. જિલ્લામાં ધોધમાર વરસાદને જળાશયમાં પાણી પાણી થઈ ગયા. ભાદર અને કડાણા ડેમમાં 1 લાખ ક્યુસેક પાણીની આવક થઈ છે. ભાદર ડેમમાંથી પણ પાણી છોડાતા ભાદર નદીમાં પૂર આવ્યું. જિલ્લાના ખાનપુર, વીરપુર, કડાણા, લુણાવાડામાં 3 ઇંચ કરતા વધુ પાણી ભરાયેલા છે. મહીસાગર જિલ્લામાં મોડી રાત્રે પડેલા સાર્વત્રિક વરસાદના કારણે જિલ્લાના 28 જિલ્લા જળાશયોમાં ફરી એકવાર ભયજનક સપાટી બનાવ્યા છે. ખાસ કરીને જો વાત કરીએ તો ખાનપુર તાલુકામાં આવેલો ભાદર ડેમ છે, જ્યાં ઉપરવાસમાંથી 2 ઇંચ કરતા વધુ વરસાદ થયો છે. જેના કારણે ભાદર ડેમની અંદર 2000 ક્યુસેક કરતા પણ વધારે પાણીની આવક થઈ છે. અને તેના કારણે સિંચાઈ વિભાગ દ્વારા ભાદર ડેમના કુલ 2 દરવાજા ખોલી ભાદર નદીની અંદર હાલ 4000 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે. તો બીજી બાજુ રાજ્યના જીવાદોરી સમાન એવા કડાણા ડેમની અંદર પણ ઉપરવાસમાંથી 80000 ક્યુસેક કરતા પણ વધારે જે પાણીની આવક થઈ રહી છે. તેના કારણે મહીસાગર નદી કાંઠે આવેલા 24 જેટલા ગામોને તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે. જો કે વરસાદની જો વાત કરીએ તો લુણાવાડામાં 5 ઇંચ વરસાદ, ખાનપુરમાં 2 ઇંચ વરસાદ તેમજ કડાણામાં 3 ઇંચ જેટલો વરસાદ હાલ વહેલી સવારે ખાંચ્યો છે. જેના કારણે જિલ્લાના જે જળાશયો ફરી એકવાર ભયજનક સપાટી વટાવી છે. કૌશિક જોશી, સંદેશ ન્યૂઝ, મહીસાગર.